नमस्कार विद्यार्थी मित्रों, श्री बीबीएन पीबी हिरपरा कन्या विद्यालय कालावड़ वती ऑनलाइन लर्निंग लेक्चर धोरण 11 विषय बीए चैप्टर नंबर 6 नी आपणे शुरुआत करवा जई रह्या छीए। विद्यार्थी मित्रों, चैप्टर 6 नुं नाम छे धंधाकीय व्यवस्थाना स्वरूपो 2। એટલે કે ચેપ્ટર નંબર 5માં આપણે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો વિશે વાત કરી, જેમ કે ભાગીદારી પેઢી, વૈયક્તિક માલિકી, તો એ સિવાય પણ બીજા ઘણા બધા ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો છે। તો આપણે આ ચેપ્ટરમાં સહકારી મંડળી અને સંયુક્ત હિસ્સાવાળી કંપની, એટલે કે જેને આપણે ટૂંકમાં કંપનીના નામે ઓળખીએ છીએ, તેના પ્રકાર વિશેનો અભ્યાસ કરવાનો છે। વૈયક્તિક માલિકી, ભાગીદારી અને કંપની ત્રણેય ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો હોવા છતાં તેનો પ્રાથમિક હેતુ શેનો છે? નફાનો છે। એટલે કે વૈયક્તિક માલિકી, ભાગીદારી અને કંપની આ ત્રણેય ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો છે, અલગ અલગ છે, છતાં પણ એનો મેઇન પાયાનો જે હેતુ છે એ શેનો છે? નફાનો છે। એટલે કે નફો મેળવવા માટે આ ત્રણેય સ્વરૂપો છે એ ગ્રાહકોનું અનેક રીતે શોષણ કરી શકે છે। એટલે કે એનો મેઇન હેતુ શું છે? નફો। તો નફો મેળવવા માટે એ ગમે તે કરી શકે છે, એટલે કે ગ્રાહકોનું અનેક રીતે શોષણ પણ કરી શકે છે। કઈ રીતે? તો કે હલકી ગુણવત્તાવાળી વસ્તુ આપે, કિંમત વધારે વસૂલ કરે, વસ્તુના કાળા બજાર કરે વગેરે। હવે સહકારી મંડળી છે એ ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ હોવા છતાં તેના વિશિષ્ટ લક્ષણોને કારણે અન્ય ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો કરતાં જુદી પડે છે। તો હવે સહકારી મંડળી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ હોવા છતાં તેના વિશિષ્ટ લક્ષણો, તો સૌથી પહેલાં તો આપણે સહકારી મંડળી કોને કહેવાય અને એના વિશિષ્ટ લક્ષણો કયા છે એ જાણવું પડે છે। વિના સહકાર નહીં ઉધાર, એટલે કે એકબીજાની મદદ વિના કોઈ પણનો ઉધાર થઈ શકે નહીં, ના સૂત્રને અમલમાં મૂકે છે કોણ? તો કે સહકારી મંડળી। સહકારી મંડળી વિના સહકાર નહીં ઉધારના સૂત્રને અમલમાં મૂકે છે। પ્રત્યેક સર્વના માટે, એટલે કે દરેક બીજાના માટે છે, અને સર્વ પ્રત્યેકને માટે, બીજા પ્રત્યેકને માટે છે, દરેકને માટે છે, ના હેતુથી સહકારી મંડળી અસ્તિત્વમાં આવે છે। એટલે કે સહકારી મંડળી છે એ અસ્તિત્વમાં જ ક્યારે આવે છે? તો કે બીજાના ઉત્કર્ષ દ્વારા, બીજાના ઉત્કર્ષ સાથે સાથે પોતાનો પણ ઉત્કર્ષ, એટલે કે વિકાસ થાય એ હેતુથી સહકારી મંડળી છે એ અસ્તિત્વમાં આવે છે। તો જોઈ લઈએ સૌથી પહેલાં સહકારી મંડળીનો અર્થ। સહકારી મંડળીને અંગ્રેજીમાં કોઓપરેટિવ સોસાયટી કહેવામાં આવે છે। અર્થ જોઈ લઈએ, સહકારી મંડળી એ સ્વૈચ્છિક ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે। સ્વૈચ્છિક એટલે કે બધા પોતાની ઈચ્છાથી સહકારી મંડળીની સ્થાપના કરે છે, બધા સાથે મળી અને પોતાનો વિકાસ કરવો હોય એના માટે સ્વૈચ્છિક રીતે સ્થાપના કરે છે। તો સહકારી મંડળી એ સ્વૈચ્છિક ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે, જેમાં પરસ્પર સમાન હિત ધરાવતી, પરસ્પર એટલે કે એકબીજા, સમાન હિત એટલે કે જ્યાં બધાનો હિત, બધાનો હેતુ છે એ કેવો હોય? સમાન હોય, અને પાછો એકબીજા સાથે સંકળાયેલો હોય, જેમાં પરસ્પર સમાન હિત ધરાવતી વ્યક્તિઓ સ્વેચ્છા એટલે કે પોતાની ઈચ્છાથી જોડાય છે। વ્યક્તિઓ પોતાનો નિશ્ચિત હેતુ પાર પાડવા માટે સહકારી મંડળીની રચના કરે છે। એટલે સહકારી મંડળીની જ્યારે રચના કરવામાં આવે છે ત્યારે એ રચના પાછળનો એનો હેતુ કેવો હોય છે? નક્કી થયેલો હોય છે કે પોતાને એમાંથી શું જોઈએ છે। વ્યક્તિઓ પોતાનો નિશ્ચિત હેતુ પાર પાડવા માટે સહકારી મંડળીની રચના કરે છે। સહકારી મંડળીનો મુખ્ય ઉદ્દેશ શું છે? ક્વેશ્ચન પૂછાઈ શકાય। તો સહકારી મંડળીનો મુખ્ય ઉદ્દેશ છે સભ્યો વચ્ચે, એટલે કે જે પણ વ્યક્તિ સહકારી મંડળીમાં પોતાની ઈચ્છાએ જોડાય છે તેને સભ્ય કહેવામાં આવે છે। અને એ સેના માટે જોડાય છે? તો કે સહકારી મંડળીનો ઉદ્દેશ સભ્યો વચ્ચે પરસ્પર સહકાર સાધીને, એટલે કે એકબીજાને મદદરૂપ થઈને સભ્યોના આર્થિક હિતનું સંવર્ધન સાધવાનો છે। એટલે કે એકબીજાને મદદરૂપ થઈને સભ્યોના આર્થિક હિતનું, એટલે કે આર્થિક એટલે કે નાણાકીય હિતનું, સભ્યોને જે એમાં મંડળીમાં નાણાકીય હિત રહેલું છે એનો દિવસે ને દિવસે વિકાસ થાય, સંવર્ધન એટલે વધારો થાય, એ હેતુ એનો રહેલો છે। સહકારી મંડળીની સરળ શબ્દોમાં વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય, તો કે સહકારી મંડળી એવી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે જેમાં વ્યક્તિઓ પોતાના આર્થિક હિતના સંવર્ધન માટે સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે જોડાય છે। તો કે સહકારી મંડળી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે, કેવું સ્વરૂપ છે? તો કે જેમાં વ્યક્તિઓ પોતાની ઈચ્છાએ
પોતાના આર્થિક હિતના સંવર્ધન માટે સમાનતાના ધોરણે એટલે કે જેટલા પણ વ્યક્તિઓ જોડાયેલા છે તે તમામે તમામ સભ્યો કેવા છે, સમાન છે. નથી કોઈ ઉચ્ચ, નથી કોઈ નીચ, નથી કોઈ ગરીબ, નથી કોઈ તવાંગર. બધા જે વ્યક્તિઓ જોડાયેલા છે એનું ધોરણ કેવું છે, સમાન છે. જેમાં વ્યક્તિઓ પોતાના આર્થિક હિતના સંવર્ધન માટે એટલે સહકારી મંડળી પોતાનું આર્થિક હિત વધે એના માટે સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે એક ગ્રુપમાં જોડાય છે એને સહકારી મંડળી કહેવામાં આવે છે. હવે ક્વેશ્ચન પૂછાય છે, સહકારી મંડળીનો અર્થ આપી તેમની લાક્ષણિકતાઓ જણાવો. તો સૌથી પહેલું એનું લક્ષણ છે સ્વૈચ્છિક મંડળ. તો કે સહકારી મંડળી અસ્તિત્વમાં જ કેવી રીતે આવે છે, તો કે પોતાના આર્થિક હિતનું સંવર્ધન કરવા માટે સ્વૈચ્છિક રીતે એક મંડળની સ્થાપના કરવામાં આવે છે. તો સ્વૈચ્છિક રીતે જોડાયેલી વ્યક્તિઓનું શું છે, મંડળ છે. વ્યક્તિઓ સમાનતાના ધોરણે મંડળીમાં જોડાય છે, એટલે કે વ્યક્તિમાં જોડાયેલા તમામે તમામ વ્યક્તિઓ છે એને સમાન ગણવામાં આવે છે. બીજું, સરળ સ્થાપના વિધિ. તો કે કંપની કરતાં સહકારી મંડળીની સ્થાપના વિધિ કેવી છે, સરળ છે. એના માટે જ્યારે તમે કંપનીની સ્થાપના વિધિ ભણશો તો તમને ખ્યાલ આવશે કે સહકારી મંડળીની સ્થાપના વિધિ એની સરખામણીએ કેવી છે, સરળ છે. તો કે તમારે સહકારી મંડળીની જો સ્થાપના કરવી હોય તો શું કરવું પડે છે, તો કે ઓછામાં ઓછી 10 વ્યક્તિઓ સંગઠિત થઈ, 10 વ્યક્તિ કરતાં ઓછી વ્યક્તિ હોય તો એને સહકારી મંડળી ગણવામાં આવતી નથી. કાયદાના અન્વયે એટલે કે કાયદો શું કહે છે, તો કે ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓ હોવી જોઈએ, 10 વ્યક્તિઓ, એનાથી વધુ હોય તો ચાલે, સંગઠિત એટલે કે ભેગી થઈને. સહકારી મંડળીના કાયદા અન્વયે જે સહકારી મંડળીના કાયદા છે, જે નીતિ નિયમો ધારાધોરણો છે એ હેઠળ સહકારી મંડળીના રજિસ્ટર સમક્ષ મંડળીની નોંધણી કરાવી શકે છે. એટલે કે 10 વ્યક્તિઓ ભેગા થઈ અને કહે છે કે અમારે આ મંડળની રચના કરવી છે, તો એ પહેલાં કાયદાના જે ધારાધોરણો છે એ જાણી એ અનુસરી અને સહકારી મંડળીના જે રજિસ્ટ્રાર હશે એટલે કે નોંધણી કરનાર અધિકારી હશે એની સામે જઈ અને મંડળીની શું કરાવી શકે છે, નોંધણી કરાવી શકે છે. જ્યારે તમે તરત જ નોંધણી કરાવો એટલે નોંધણી કરાવતાની સાથે જ એને 10 વ્યક્તિ કરતાં અલગ એક 11મું જે તમે મંડળીનું નામ રાખો એ મંડળીને કાયદેસરનું અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. એટલે કે હવે જે 10 વ્યક્તિના નામે એ મંડળ ચાલતું નથી, પણ 10 વ્યક્તિથી અલગ એક મંડળીની રચના કરવામાં આવે છે અને એને કાયદા દ્વારા અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. કે હવે આ 10-10 વ્યક્તિ મળી અને જે કાર્ય કરશે એ પોતાના નામે નહીં પણ આ મંડળી એક વ્યક્તિ છે એ તમામે તમામ કાર્ય કરી શકે, તમામે તમામ પ્રવૃત્તિ કરી શકે એ રીતે એને કાયદેસરનું અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. એટલે કે હવે મંડળીને મિલકત વસાવી હશે તો એના નામે પ્રાપ્ત કરશે. જેમ કે આપણે મિલકત લેવા જઈએ છીએ, કોઈ પણ વસ્તુ ખરીદવા જઈએ છીએ તો એમાં કોનું નામ લખાવીએ છીએ, આપણું લખાવીએ છીએ. તો એ જ રીતે જ્યારે હવે મંડળીને લગતા જે કોઈ પણ કાર્યો કરવામાં આવશે એ કાર્યમાં જે રીતે આપણે વ્યક્તિ હોઈએ છીએ એ રીતે આ મંડળી છે એ પોતાના નામે મિલકત ધારણ કરી શકે છે, વેચી શકે છે, પોતાના નામે કાર્યો કરી શકે છે, બેંકમાં ખાતું ખોલાવી શકે છે. એ તમામે તમામ જે એક વ્યક્તિ કાર્ય કરી શકે છે એ રીતે એની નોંધણી થતાં જ એ વ્યક્તિત્વ પ્રાપ્ત કરી અને કાર્ય કરી શકે છે. ત્યાર પછી છે ત્રીજું, સભ્યોની સમાનતા. તો કે સહકારી મંડળીમાં સભ્યોને સમાન હક અને સમાન તક મળે છે. સમાન હક એટલે કે સમાન તમામે તમામનો અધિકાર કેવો રહે છે, એમાં સમાન રહે છે અને સમાન તક, કાર્ય કરવા માટેની તક પણ કેવી રહે છે, સમાન મળે છે. મૂડીરોકાણ કે અન્ય કોઈ કારણસર સભ્યો વચ્ચે ભેદભાવ રાખવામાં આવતો નથી. એટલે કે મૂડીરોકાણ કરવું હોય કે બીજું કોઈ પણ કાર્ય કરવું હોય તો તમામે તમામને સમાન હક જ આપવામાં આવે છે, એમાં કોઈ પણ જાતનો ભેદભાવ રાખવામાં આવતો નથી. ત્યાર પછી છે ચોથું, અલગ વ્યક્તિત્વ. તો કે સહકારી આપણે અહીંયા બીજા મુદ્દામાં જોયું એ જ રીતે કે સહકારી મંડળીમાં સભ્યોને સહકારી મંડળીની નોંધણી થતાં જ એટલે કે જ્યારે તમે સહકારી મંડળીના રજિસ્ટર સમક્ષ નોંધણી કરાવો તો નોંધણી કરાવતાની સાથે તેને તેના સભ્યોથી એટલે કે જેટલા પણ સભ્યોએ ભેગા મળી અને મંડળીની રચના કરી હોય એ તમામે તમામ સભ્યોથી એને અલગ કાયદેસરનું પોતાના નામનું વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે અને સભ્યપદની પ્રાપ્તિ કે સભ્યપદના અંતથી તેના અસ્તિત્વ ઉપર કોઈ અસર થતી નથી. એટલે કે એમાંના કોઈ સભ્યપદ છે, એમાંનું કોઈ સભ્ય છે એવું કહે છે કે મારે છે હવે આ મંડળીમાં જોડાવું નથી, એ જ્યારે અલગ થઈ જાય છે આ મંડળીમાંથી એટલે કે એનો અંત આવે છે ત્યારે આ મંડળીને કોઈ અસર થતી નથી, અથવા નવો સભ્ય
મંડળીમાં દાખલ થાય એટલે કે સભ્યપદની પ્રાપ્તિ થાય કે સભ્યપદના અંતથી તેના અસ્તિત્વ ઉપર કોઈ અસર થતી નથી. પાંચમો મુદ્દો છે, મહત્વનો મુદ્દો છે, લોકશાહી વહીવટ. આમાંથી એક વિધાન પૂછાય છે કે સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા કહેવામાં આવે છે, તેમજ એમસીક્યુમાં પણ પૂછવામાં આવે છે કે સહકારી મંડળીને શું કહેવામાં આવે છે, તો કે લોકશાહીની તાલીમ શાળા. શું કામ? તો કે સભ્યોએ ચૂંટેલા પ્રતિનિધિઓનું મંડળીનું સંચાલન કરે છે. હવે આ મંડળીને કાયદેસરનું એક વ્યક્તિત્વ તો પ્રાપ્ત થઈ ગયું છે, પણ મંડળી છે એ ખરેખર વ્યક્તિત્વ નથી, એને કાયદા દ્વારા કૃત્રિમ વ્યક્તિત્વ આપવામાં આવેલું છે કે જે પણ કાર્યો વ્યક્તિ કરી શકે એ રીતે કાર્યો કાયદા દ્વારા એને કરવાની છૂટ આપવામાં આવેલી છે. પણ એ અંગેના નિર્ણય, વ્યવસ્થા, વહીવટ, સંચાલન કોણ કરશે? તો કે તમામે તમામ સભ્યો છે એમાંથી ચૂંટણી કરવામાં આવશે. ચૂંટણી કરવી એટલે તો કે એમાંથી કોઈ વ્યક્તિ એમ કે મારે છે આ મંડળીનું સંચાલન કરવું છે, પછી એ તમામે તમામ સભ્યો છે એ મત આપે કે કેટલા વ્યક્તિઓ છે એ જે ઉમેદવાર છે એને સંચાલન કરવાનો હક આપવા માટે સહમત છે. એટલે સભ્યોએ ચૂંટેલા પ્રતિનિધિઓ મંડળીનું સંચાલન કરે છે, અને જે ઉમેદવાર છે એ વધારે મતથી ચૂંટાઈને આવે છે એને પ્રતિનિધિ કહેવામાં આવે છે. તો સભ્યોએ ચૂંટેલા પ્રતિનિધિઓ મંડળીનું શું કરે છે? સંચાલન કરે છે. એટલે મંડળી અંગેના તમામે તમામ નિર્ણયો, વહીવટ, વ્યવસ્થા એ કોણ કરશે? તો કે આ પ્રતિનિધિઓ કરશે. કંપનીમાં શેરદીઠ મતાધિકાર હોય છે, પરંતુ સહકારી મંડળીમાં સભ્યદીઠ મતાધિકાર હોય છે. હવે શેરદીઠ મતાધિકાર એટલે શું અને સભ્યદીઠ મતાધિકાર એટલે શું? વિદ્યાર્થી મિત્રો, માની લો કે હું તમને એક નાનું ઉદાહરણ આપું કે રૂપિયા 10નો એક એવા શેર હોય અને હું કોઈ કંપનીમાં 5 શેર ધરાવું છું, તો હવે એ કંપનીમાં જ્યારે મત આપવાનું થશે તો હું એમાં 5 મત આપી શકું, કારણ કે હું કેટલા શેર ધરાવું છું? 5 શેર ધરાવું છું. જ્યારે સહકારી મંડળીમાં સભ્યદીઠ, કે હું એક જ સભ્ય છું પણ હું એમાં 50 શેર ધરાવું છું, પણ સભ્યદીઠ એટલે કે એનો સભ્ય તો મારા નામે જ જો તમામે તમામ શેર હોય તો હું એક જ મત આપી શકું છું. એટલે કે સહકારી મંડળીમાં સભ્યદીઠ મતાધિકાર હોય છે. સહકારી મંડળીમાં મૂડીને નહીં, એટલે કે અહીંયા આપણે જોયું શેરદીઠ મતાધિકારમાં જે વધારે મૂડી રોકે એને વધારે મત આપવાનો અધિકાર, જ્યારે આમાં મૂડીને નહીં પરંતુ માનવીને, તો કે એક જ વ્યક્તિ દ્વારા વધારે રોકાણ કરવામાં આવેલું છે તો એક વ્યક્તિને એક જ મત આપવાનો, એટલે કે માનવી એક જ છે પછી ભલે એ 50 શેર રોકે, તો માનવીને મહત્ત્વ આપવામાં આવે છે. વહીવટી સમિતિ માટેની ચૂંટણીમાં જેટલા પણ સભ્યો જોડાયેલા હોય છે એમાંથી કોઈ પણ સભ્ય પોતાની ઈચ્છાએ ઉમેદવારી કરી શકે છે, એટલે કે આ વહીવટ કરવા માટે પોતાનું નામ નોંધાવી શકે છે, વહીવટમાં ભાગ લઈ શકે છે. કંપની સ્વરૂપ કરતાં મંડળીમાં સાચે જ લોકશાહી રીતે વહીવટ થાય છે. એટલે કંપનીમાં છે એ ઘણી વખત લોકશાહીની જગ્યાએ મૂડીવાદી પદ્ધતિ જોવા મળે છે, જ્યારે કંપની સ્વરૂપ કરતાં મંડળીમાં લોકશાહી એટલે કે માનવીને જ તમામે તમામ મહત્ત્વ આપવામાં આવે છે. આથી સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા કહેવામાં આવે છે. ત્યાર પછીનું છઠ્ઠું એનું લક્ષણ છે સેવાનો મુખ્ય હેતુ. તો કે સહકારી મંડળીની સ્થાપના શેના માટે થાય છે? તો કે તમામે તમામ સભ્યો છે એનો વિકાસ થાય, એને નફો મળે એના માટે થાય છે. એટલે કે સહકારી મંડળીનો મુખ્ય હેતુ શેનો છે? સભ્યોની સેવાનો. જ્યારે નફાનો હેતુ કેવો છે? ગૌણ. ગૌણ એટલે કે પહેલાં પાયા તરીકે મેઇન કોને ધ્યાન આપવામાં આવે છે? સભ્યોની સેવાને, પછી નફો થાય તોય ભલે અને ન થાય તોય ભલે. એટલે કે નફાના હેતુ છે એ બીજા નંબરે રાખવામાં આવે છે. સેવાના હેતુ દ્વારા સભ્યોનો આર્થિક ઉત્કર્ષ કરવાનો છે, એટલે કે નાણાકીય રીતે સભ્યોને લાભ થાય એ સેવાનો એનો હેતુ હોય છે. સભ્યોનું જીવન ધોરણ ઊંચું આવે અને તેઓ સ્વાશ્રયી બને, એટલે કે બીજા ઉપર નિર્ધારિત ન બને એવી મંડળીની રચના કરવામાં આવે છે. એટલે કે સભ્યોને જે વધારે જરૂરિયાત હોય એ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને એને બીજા ઉપર આધાર ન રાખવો પડે એવી સહકારી મંડળીનો હેતુ હોય છે. એટલે કે એવી સહકારી મંડળીની સ્થાપના કરવામાં આવે છે. સભ્યોનું જીવન ધોરણ ઊંચું આવે અને તેઓ સ્વાશ્રયી બને તે માટેના પ્રયત્નો સહકારી મંડળી કરે છે. દાખલા તરીકે ગ્રાહકોની સહકારી મંડળીનો ઉદ્દેશ, ગ્રાહકને મેઇન શેની જરૂરિયાત છે? તો કે યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુ મળે અને વાજબી કિંમતે મળે એ એનો હેતુ હોય છે. ત્યાર પછી છે નફાની યોગ્ય વહેંચણી. તો કે મુખ્ય હેતુ સેવાનો હોવા છતાં આવકનો વધારો એટલે કે નફો થાય તો આવો નફો મંડળીના સભ્યો વચ્ચે કાયદાની જોગવાઈને ધ્યાનમાં રાખીને
ડિવિડન્ડ તરીકે વેચવામાં આવે છે. એટલે કે સહકારી મંડળીમાં જે નફો થાય, આવકનો વધારો થાય, એ તમામે તમામ સભ્યો વચ્ચે કાયદાની જોગવાઈને ધ્યાનમાં રાખીને ડિવિડન્ડ તરીકે વેચવામાં આવે છે અને બાકી વધતો નફો સભ્યો કે સમાજના કલ્યાણ માટે વપરાય છે. આઠમું છે શેરની ઓછી કિંમત. તો કે સહકારી મંડળીની રચના છે એ સભ્યોનો આર્થિક વિકાસ થાય એના માટે કરવામાં આવતી હોય છે. એટલે ઓછી આવક ધરાવતા વ્યક્તિ પણ એના સભ્યો બની શકે એના માટે શેરની કિંમત કેવી રાખવામાં આવે છે? ઓછી. અને કેટલીક વખત શેરની રકમ એક સામટી ભરવાને બદલે હપ્તેથી ભરવાની સગવડ પણ આપવામાં આવે છે. ત્યાર પછી છે સભ્યદીઠ મતાધિકાર. જે આપણે જોયું કે સહકારી મંડળીનું એક વિશિષ્ટ લક્ષણ કયું છે? તો કે સભ્યદીઠ મતાધિકાર. તો કે મંડળીમાં સભ્ય ગમે તેટલી સંખ્યામાં શેર ધારણ કરતો હોય, ધારણ એટલે કે ખરીદતો હોય, છતાં પણ તેને એક જ મત આપી શકે છે. સભ્યદીઠ એક મતના સિદ્ધાંત મુજબ પ્રતિનિધિઓ ચૂંટાય છે. સભ્યોમાં સમાનતા અને ભાઈચારો વધે અને તેમના જ્ઞાનમાં વૃદ્ધિ થાય તે માટે મંડળી પરિષદ અને તાલીમ વર્ગોનું પણ આયોજન કરે છે. એટલે કે સભ્યોનો વિકાસ થાય, સમાનતા વધે, ભાઈચારો વધે, એને કોઈ પણ જ્ઞાન અંગેની જરૂરિયાત હોય તો સભ્ય માટે તાલીમ વર્ગોનું પણ આયોજન કરે છે અને મંડળી પરિષદ પણ આયોજન કરવામાં આવે છે. ત્યાર પછી છે રાજકારણ અને ધર્મથી અલિપ્ત સંસ્થા. તો કે સહકારી મંડળીમાં કોઈ પણ ધર્મ, જ્ઞાતિ કે જાતિના ભેદભાવ વગર દરેકને માટે સભ્યપદ કેવું હોય છે? ખુલ્લું હોય છે. એટલે કે કોઈ પણ ધર્મનો વ્યક્તિ, કોઈ પણ જ્ઞાતિનો વ્યક્તિ કે કોઈ પણ જાતિનો વ્યક્તિ આ સહકારી મંડળીમાં જોડાઈ શકે છે. એટલે કે ધર્મ કે રાજકીય સિદ્ધાંતો પ્રમાણે મંડળી હોઈ શકે નહીં. આથી સહકારી મંડળી રાજકારણ અને ધર્મથી અલિપ્ત એટલે કે દૂર છે. અનિયંત્રિત સભ્ય સંખ્યા. તો કે વધુને વધુ વ્યક્તિઓ મંડળીના સભ્ય બની તેમના આર્થિક હિતોનું સંવર્ધન એટલે કે વધારો કરી શકે તે માટે તે ઉદ્દેશથી એટલે કે તે હેતુથી સભ્ય સંખ્યા ઉપર કોઈ નિયંત્રણ નથી. તો કે અનિયંત્રિત સભ્ય સંખ્યા. તો કે સહકારી મંડળીમાં 10 કરતાં વધુ ગમે તેટલા વ્યક્તિઓ છે એ સભ્યો બની શકે છે. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આટલું જ. ઘરે રહો, સુરક્ષિત રહો.